આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. જૂનાગઢ કેશોદ મામલતદારને અપાયું આવેદનપત્ર. કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું. ખેડૂતોના પડતર પ્રશ્નો અને વિવિધ મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું. કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ઘણા સમયથી વિવિધ લક્ષી પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ધ્યાને ન લેવાયેલા મુદ્દાઓને લઈને ભારતીય કિસાન સંઘના મંત્રી હરિભાઈ મેનપરાના અધ્યક્ષતામાં કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ખેડૂતોની ઉપજની ટેકાના ભાવે ખરીદી કરવી, કિસાન સૂર્યોદય યોજના બંધ કરેલ જેને ફરીથી શરૂ કરવા અનુરોધ કરવામાં આવ્યો. હાલ માવઠા, કોરોના અને અન્ય વાતાવરણના કારણે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, ત્યારે ખાતર અને દવાઓના ભાવ વધારા કરવામાં આવ્યા છે તે ફરી ખેંચવામાં આવે, નવા વીજ જોડાણોમાં મીટર ફરજિયાત ના આપવા, સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા ઓનલાઈન અરજીઓ માંગવામાં આવે છે, ડ્રો સિસ્ટમથી ઘટકો અપાય છે જેમાં બાકી રહેલા ખેડૂતોની અરજીઓ વેટિંગમાં રાખવી જેથી ફરી વખત તેમને પણ લાભ મળી શકે, ખેતીવાડીની ફેન્સિંગ યોજનામાં તમામ ખેડૂતોને સબસિડી આપવી, ડીઝલમાં અસહ્ય ભાવ વધારો ઝીકવામાં આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને તેમાં સબસિડીયુક્ત ડીઝલ મળે તેવા પ્રબંધ કરવા માટે ખાતેદાર ખેડૂતને 60 વર્ષ બાદ પેન્શન યોજનાનો લાભ આપવો, ગુજરાતના ખેડૂતોને 2019-20 વીમા કવચ સંપૂર્ણ મળેલ નથી તે વહેલી તકે પાક વીમા કવચ તાત્કાલિક ચૂકવવામાં આવે તેવો પ્રબંધ કરવો, રિઝર્વે જમીન માપણી નાબૂદ કરવી અને નાબૂદ કરવામાં નહીં આવે તો આવનારા સમયાંતરે ખેડૂતોના આવા વિવિધ મુદ્દાઓ સાથે આંદોલનના માર્ગે જવા તરફ ફરજ પડશે તેવું જણાવ્યું હતું. સંપૂર્ણપણે જવાબદાર ગુજરાત સરકાર રહેશે આવા વિવિધ પડતર પ્રશ્નો સાથે કેશોદ ભારતીય કિસાન સંઘ તેમજ કિસાન એકતા સમિતિ તેમજ માનવ અધિકાર પંચના દાસાભાઈ ખાંભલા તેમજ અન્ય સંગઠનો જોડાઈ કેશોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ મુદ્દાઓ કોઈ પણ ફેરબદલાવ કરવામાં આવશે નહીં, જો ફેરબદલાવ કરવામાં આવે તો ટૂંકા ગાળામાં ઉગ્ર આંદોલનની ચીમકીઓ પણ ઉચ્ચારવામાં આવી હતી. રિપોર્ટિંગ ન્યૂઝ દિનેશ મહેડા, સ્પીડ ન્યૂઝ 17, કેશોદ. વિઠ્ઠલભાઈ મેનપુરા, કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘના મંત્રી. આજે ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે એ 10 મુદ્દા છે, એમાં વિવિધ મુદ્દાને લઈ અને અમે આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને એનો વિરોધ પ્રદર્શન કર્યું છે. અને જો આ મુદ્દાઓનો તાત્કાલિક નિર્ણય નહીં આવે તો આવતા દિવસોમાં અમારે ન છૂટકે ખેડૂતોને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરવાની ફરજ પડશે. તો આ મુદ્દાઓને તાત્કાલિક નિર્ણય લઈ અને તાત્કાલિક આનો નિર્ણય લઈએ એવી અમારી ખેડૂતો દ્વારા ને કિસાન સંઘ દ્વારા અમારી ખાસ માગણી છે. જો આ માગણીને ધ્યાને લેવામાં નહીં આવે તો અમે આવતા દિવસોમાં ન છૂટકે આંદોલનની ફરજ ન પડે. વિવિધ સંગઠનો દ્વારા અમે રોડ ઉપર ઉતરવાના છીએ તો આને ધ્યાને લઈ અને તાત્કાલિક આનો નિર્ણય કરે એવી અમારી માગણી.